કોરોનાના કપરા કાળમાં સામનો કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ મંગળવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં બિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીમાં 30-35% ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને ફી ભરવાની મુશ્કેલી છે. કોલેજો દ્વારા ઓનલાઈન અભ્યાસ ચલાવી રહ્યા છે ત્યારે સેનેટ સભ્ય કનુભાઈ ભરવાડ અને એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવાની માંગ કરાઈ હતી, જેમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થી દીઠની એફિલેશન ફીમાં 50% રાહત આપી છે. વેલફેર એક્ટિવિટી ફી રૂપિયા 300થી ઘટાડીને 150 ફી લેવાનું નક્કી કરાયું છે. સ્ટુડન્ટ યુનિયન એક્ટિવિટી માટે લેવામાં આવતા 100 રૂપિયાની ફી સંપૂર્ણ માફ કરવામાં આવી છે. કેમ્પસ ડેવલપમેન્ટ પેટે લેવામાં આવતી ફીમાં પણ 50% કાપ મૂકી રૂપિયા 50 લેવાનું, જ્યારે ઇન્ટરલેન એક્ઝામ ફીમાં 50ની રાહત આપી 75 લેવાનું નક્કી કરાયું છે. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીનો મહત્વનો આધાર કહી શકાય તેવી ટ્યુશન ફીમાં 20% રાહત આપવાનું નક્કી કરાયો છે, જ્યારે હાયર પેમેન્ટની બેઠકો ઉપર આપવામાં આવેલા પ્રવેશોમાં 25% રાહત આપવાનું નક્કી કરાયું હોવાથી વિદ્યાર્થીઓની સરેરાશ 30-35% સુધીની ફી રાહત પણ મળી રહેશે. આર્થિક રીતે બહુ સારે વ્યક્તિઓ કો મુશ્કેલી મેં આના પડા હૈ. તો યે જો કોરોના મહામારી કે આર્થિક ભીર જો ચલ રહી ઇસમે બહુ સારે વિદ્યાર્થી સંગઠનો કે માંગ થી કે ભાઈ ફી મેં રાહત હોની ચાહીએ, તો યે જો ઉન લોગો કી માંગ થી ઉસી કે હિસાબ સે કલ પૂરી સિન્ડિકેટ ને બહુત હી હકારાત્મક પ્રતિભાવ સે ફી કી માફી જાહેર કી હૈ. ઇસમે સ્પેશિયલી યુનિવર્સિટી કી જો પર સ્ટુડન્ટ્સ એફિલેશન ફી લેતે થે વો પૂરી યુનિવર્સિટી ને માફ કી હૈ. ઇતના હી નહીં, જો ઇન્ટરનલ એક્ઝામ કી ફી હૈ ઇસમે થોડી કમી આઈ હૈ. સ્ટુડન્ટ્સ કાઉન્સિલ કી જો ફી રહેતી થી વો ફી માફ કર દી ગઈ હૈ. તો કરીબન દેખા જાય તો યુનિવર્સિટી પરિસર ઓર યુનિવર્સિટી એફિલેટેડ કોલેજો મેં 20-25% કી ફી કી રાહત ઇસ બાર સિન્ડિકેટ ને બચ્ચે કો દેને કે લિયે સોચા હૈ. જોકે એડમિશન ફી, આઈ કાર્ડ, સ્ટુડન્ટ ટીચર્સ વેલફેર એક્ટિવિટી, બુક એન્ડ ઇક્વિપમેન્ટ, એમિનિટીઝ ફી, યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફી તેમજ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એનરોલમેન્ટ ફી, કોલેજ ડિપોઝિટ, લાઇબ્રેરી ડિપોઝિટનો ઘટાડો કરાયો નથી. અઝર કુરેશી, રીટર્ન ન્યૂઝ.